શ્રાવણના ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સપરિવાર સાથે પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન કરી મહાપૂજા જળાભિષેક કરી ધન્ય બન્યા હતા. વિશ્વવિખ્યાત અને હિન્દુઓના આસ્થાના પ્રતિક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પહોંચ્યા હતા. સોમનાથ દાદાના દર્શન કરી ગુજરાતના વિકાસ અને પ્રજા માટે આશીર્વાદ મેળવ્યા હતા. નીતિનભાઈ વર્ષોથી શ્રાવણ મહિનાના કોઈ પણ એક સોમવારે સોમનાથ દાદાના દર્શને આવે છે. તે મુજબ સોમનાથ દાદાના દર્શન કરી રાષ્ટ્રના વિકાસ માટે દાદાના આશીર્વાદ માંગ્યા હતા. વર્ષોથી શ્રાવણ મહિનાના ગમે તે એક સોમવારે ભગવાન સોમનાથના દર્શન કરવા માટે સહપરિવાર આવું છું અને આ વર્ષે પણ આજે દર્શન કરવાનો લાભ લીધો છે. સમગ્ર ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ થયો છે. નર્મદા સહિત બધા બંધોમાં પણ સારું પાણી આવ્યું છે. ખેડૂતોને ખેતી માટે ખૂબ સારું લગભગ અનુકૂળતા થઈ છે. ત્યારે ભગવાનની આવી કૃપા હોય અને આપણું ગુજરાત આપણો દેશ સતત પ્રગતિ કરી રહ્યો હોય, ભગવાનના આશીર્વાદ લેવા માટે અવારનવાર આવીએ છીએ. તો જે પ્રમાણે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક બિલ્ડિંગ પડી જવા બાબતે નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે જૂની બિલ્ડિંગ હતી, ખાલી કરાવવામાં આવી હતી. સરકાર દ્વારા સાવચેતીના પગલાં પણ વર્તવામાં આવ્યા હતા. મોટાભાગના મકાનો ખાલી જતા જતા કોઈ વ્યક્તિ પોતાનો સામાન લેવા ગયો હોય ત્યારે દુર્ઘટના બની છે. સરકારે NDRFની ટીમો મોકલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી હતી. ગઈકાલે અમદાવાદના ઓઢવમાં એક વર્ષો જૂની જે સ્કીમ હતી એ સ્કીમમાં મકાનોમાં તિરાડો સવારે પડેલી, કમિશનરે ત્યાં જઈને લોકોને રહેવાવાળાને ખાલી કરાવવાનું પણ વ્યવસ્થા કરેલી, ખાલી પણ કરેલા, પરંતુ કદાચ એવું લાગે છે કે કોઈ પોતાનો માલસામાન લેવા વગેરે માટે ગયા હોય અને દબાઈ ગયા હોય. આખી ઇમારત ધસી પડી છે અને NDRFની ટીમ, કલેક્ટર, કમિશનર બધા ત્યાં તાત્કાલિક પહોંચી ગયા અને બચાવ કામગીરીમાં શક્ય તેટલો બધાએ મદદ કરવાનો પ્રયત્ન કર્યો. પાસના આગેવાન હાર્દિક પટેલ ફરી ધરણા પર બેઠા છે ત્યારે આ બાબતે ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અમારી સરકારે ઘણું કર્યું છે અને કરી રહી છે. જે સમાજ અનામતમાં સમાવેશ નથી તેના માટે ગુજરાત સરકારે ખાસ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના જાહેર કરી છે, જેનો લાભ લાખો વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. વિદેશમાં અભ્યાસ માટે ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે અને એકવિધ યોજનાઓ જાહેર કરી તેનું અમલીકરણ થઈ રહ્યું છે. ગુજરાતની શાંતિપ્રિય પ્રજાએ ભાજપને જનાધાર આપ્યો છે. કોંગ્રેસે ગુજરાતની જનતાને ભ્રમિત કરવામાં નાકામયાબ રહી છે. આંદોલન, ઉપવાસ, ધરણા, આવેદન એ તો ચાલતું જ હોય છે. કોને કયા પ્રકારની મંજૂરી આપી તે ગૃહ વિભાગ હેઠળ આવે છે. પ્રદેશની શાંતિને સલામતીને જોખમાય તે જોવું સરકારની ફરજ છે. જો પોતપોતાની રીતે બધા ધરણા તો કરતા હોય છે, ઉપવાસ કરે, આવેદન પત્ર આપે, એ પ્રમાણે અમને કર્યા છે અને અમે તો સમાજ માટે સરકારે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી દીધી છે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અમલમાં મૂકી હજારો વિદ્યાર્થીઓ એનો લાભ લઈ રહ્યા છે. કરોડો રૂપિયા એના માટે સરકાર લાભ આપી રહી છે. હમણાં થોડા વખત પહેલાં જ જે જ્ઞાતિઓને અનામતનો લાભ નથી મળતો એવી બિન અનામત જ્ઞાતિઓ માટે પણ નવી યોજના સરકાર તરફથી મંજૂર કરવામાં આવી છે અને એનો લાભ પણ આ શૈક્ષણિક સત્રથી જ વિદ્યાર્થીઓને મળશે. ભરત જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.